નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સની અંદર જે તમારો વિષય છે વાણિજ્ય વ્યવસ્થાપન અને સંચાલન તો એની અંદર જે ગાલા એસમેન્ટની અંદર પ્રશ્નપત્ર એક આપેલું છે એનું આપણે વિભાગ એનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાનું છે તો તમને વિભાગ એનું સોલ્યુશનની અંદર સૌથી પહેલાં તમને એવું કીધું છે કે નીચે આપેલા પ્રશ્નના એકથી ન પંદર હેતુલક્ષી પ્રકારના છે અને આપેલ ચાર ચાર વિકલ્પો પૈકીક સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો અને પ્રત્યેકના તમારા એક ગુણ છે એટલે તમને અહીંયા કુલ પંદર પ્રશ્ન પૂછ્યા છે અને પંદર પ્રશ્ન છે એ તમારે ફરજિયાતપણે લખવાના છે તો દરેક પ્રશ્નનો એક ગુણ છે અને નીચે એનો તમને ચાર એમસીક્યુ ટાઈપના છે એટલે કે ચાર ઓપ્શનની પણ આપેલા છે તો સૌથી પહેલાં એમાં પહેલો પ્રશ્ન છે એમાં તમને એવું કીધું છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે તો એનો જવાબ આવશે તમારો ઓપ્શન બી સંચાલન અહીંયા તમને જે ઓપ્શન બી આપેલો છે સંચાલન એ શું આવશે એનો જવાબ પછી તમને આગળ એમાં એવું પણ કીધું છે એટલે કે તમારો બીજો પ્રશ્ન છે અને એમાં એવું કીધું કે સંચાલનની સપાટીઓ કેટલી છે તો જે સંચાલન છે એની સપાટીઓ કેટલી છે એવું કીધું તો ઓપ્શન તમને નીચે આપેલા છે એમાંથી એનો જવાબ આવશે સી ત્રણ એટલે કે સંચાલનની સપાટીઓ છે એ ત્રણ છે પછી ત્રીજો પ્રશ્ન તમને પૂછ્યો છે અને એની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે વિજ્ઞાનિકો વિજ્ઞાનિક સંચાલન વિચારધારણા પ્રેરણા કોણ છે એટલે કે વૈજ્ઞાનિક સંચાલન વિચારધારણા છે એના પ્રેરણાતા કોણ છે તો એનો જવાબ આવશે તમારો ઓપ્શન છે બી એનો જવાબ આવશે કે ફેડરિક ટેલર પછી નીચે તમને ચોથો પ્રશ્ન પૂછ્યો છે અને એનો જવાબ આવશે એટલે કે પ્રશ્ન તમારો એવો છે કે આયોજનને કોની સાથે સંબંધ છે તો એનો જવાબ આવશે તમારો ઓપ્શન સી કે ભવિષ્ય એટલે કે જે આયોજન છે એને કોની સાથે સંબંધ છે તો કે એને ભવિષ્ય સાથે સંબંધ છે પછી પાંચમો એમસીક્યુ આપેલો છે અને એની અંદર તમને એવું કીધું છે કે એકમનું જીવન પછી ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે એટલે કે એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે તો એનો જવાબ આવશે તમારો ઓપ્શન સી વ્યૂહાત્મક યોજના પછી એના નીચે તમને પ્રશ્ન છ કરીને આપેલું છે અને એની અંદર તમને એવું કીધું છે કે કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે તો એનો જવાબ આવશે તમારો ઓપ્શન સી રેખી ક પછી આગળ સાતમો પ્રશ્ન અને એની અંદર તમને એવું કીધું છે કે જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે તો એનો જવાબ આવશે તમારો ઓપ્શન એ કેન્દ્રી કરણ પછી આગળ તમને આઠમો પ્રશ્ન કીધો છે અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે એટલે એનો જવાબ છે આવશે ઓપ્શન એ અમૂલ્ય મિલકત છે પછી નીચે નવમો પ્રશ્ન કીધો છે અને એની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય છે એટલે કે ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ છે એ જાણવા માટે કઈ કસોટી લેવામાં આવે છે તો એનો જવાબ આવશે તમારો ઓપ્શન સી કે મનોવૈજ્ઞાનિક કસોટી પછી આગળ તમને દસમો પ્રશ્ન પૂછ્યો છે અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે તો એનો જવાબ આવશે ઓપ્શન ડી કે દોરવણીની જરૂર છે એ દરેક સપાટીએ હોય છે પછી અગિયારમો પ્રશ્ન પૂછો છે તમને અને એની અંદર એવું કહેવામાં આવેલું છે કે સંચાલનનું અંતિમ કાર્ય ક્યુ છે એટલે કે સંચાલન છે એનું અંતિમ કાર્ય ક્યુ છે તો એનો જવાબ આવશે તમારો ઓપ્શન એ અંકુ પછી એની નીચે તમને એટલે કે બારમો પ્રશ્ન પૂછ્યો છે અને બારમા પ્રશ્નની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરવી પડે છે તો એનો જવાબ એ આવશે ઓપ્શન એ સેબી પછી નીચે તમને તેરમો પ્રશ્ન પૂછ્યો છે અને એની અંદર તમને એવું કહેવામાં આવ્યું છે કે ટ્રેઝરી બિલ ભારત સરકાર વતી કોણ બહાર પાડે છે તો એનો જવાબ છે એ આવશે ઓપ્શન બી આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પછી નીચે તમને પ્રશ્ન નંબર ચૌદ આપેલા છે અને એની અંદર તમને એવું કીધું છે કે બજારીય વિભાન વિભાવનામાં કોણ કેન્દ્ર સ્થાને હોય છે એટલે કે જે બજારીય વિભાવ વિભાવનામાં હોય એની કેન્દ્ર સ્થાને કોણ હોય તો એનો જવાબ આવશે ઓપ્શન સી ગ્રાહક પછી આગળ તમને એમાં એવું પણ કહેવામાં આવ્યું એટલે કે છેલ્લો પ્રશ્ન આપેલો છે પંદરમો કે જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલી સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવાય તો એનો જવાબ સી આવશે ઓપ્શન ડી શૂન્ય તો મિત્રો આ તમારું જે પ્રશ્નપત્ર એક હતું જે ગાલા એસેમેન્ટનું એની અંદરનું વિભાગ એનું સોલ્યુશન હતું તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમે શેર કરી દેજો જેથી કરીને બીજા જે બાર કોમર્સની અંદરના વિદ્યાર્થીઓ છે એને આ વિડીયો છે એ પહોંચી શકે થેન્ક યુ